નમસ્કાર મિત્રો, બંગાળની ખાડીની અંદર ફેંગલ નામનું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. આના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે, પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, આવનારા દિવસની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે અને એ ખેડૂત મિટિંગ છે તારીખ 27 નવેમ્બર 2024 બુધવાર, સમય છે સાંજે 6 કલાકે. મિટિંગનું સ્થળ છે થાવર દૂધ ઉત્પાદન સેવા મંડળી, ગામ થાવર, તાલુકો ધાનેરા અને જિલ્લો બનાસકાંઠા. એટલે જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો મિટિંગમાં પધારજો, ત્યાં આપણે હવામાન અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. અત્યારે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે, બંગાળની ખાડીની અંદર ફેંગલ નામનું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. જોકે અત્યારે બંગાળની ખાડીની અંદર અને એમાં પણ ખૂબ દક્ષિણ તરફ એટલે કે તમિળનાડુથી પૂર્વ અને શ્રીલંકાથી ઉત્તર પૂર્વ દિશાની અંદર એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર સર્જાયેલું છે. આ વેલમાર્ક લો પ્રેશર છે એને યોગ્ય હવામાન મળવાને કારણે આ વધુ મજબૂત બનવાનું છે. આ વધારે મજબૂત બની અને આવનારા 4 થી 5 દિવસની અંદર સૌપ્રથમ ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બાદ આ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ છે. એટલે આ સાયક્લોનનું સ્વરૂપ છે એ લેશે, એટલે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનશે. અને જો એ વાવાઝોડું બની, અત્યારે જોવા જઈએ તો લગભગ 90% ઉપરના ચાન્સ છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે. અને એ વાવાઝોડું બનશે તો એ વાવાઝોડાને સાઉદી અરેબિયા તરફથી નામ આપવામાં આવશે અને આ વાવાઝોડાનું નામ હશે ફેંગલ. હવે આ ફેંગલ વાવાઝોડું બનશે તો અહીંયા હું આપને જણાવી દઉં કે જ્યારે પણ વાવાઝોડું બને એટલે અલગ અલગ માધ્યમોથી આપણા સુધી માહિતી મળતી હોય, સમાચાર પહોંચતા હોય છે, ત્યારે દરેક ગુજરાતી મિત્રોને જણાવી દઉં કે આ વાવાઝોડું ચોક્કસ બનશે. પણ આપણે ગુજરાતે આનાથી કોઈ ખતરો નથી, એટલે કોઈ ગુજરાતી મિત્રોએ આ ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. કેમ કે મોસ્ટ ઓફ આપ તમામ જાણો છો કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરતું હોય, ઘણી વખત એવું બને કે વધારે પડતા એ પશ્ચિમ તરફ આગળ વધે અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે, તો એને કારણે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે. જોકે ગુજરાતની અંદર અત્યારે 30 નવેમ્બર સુધી કોઈ જ પ્રકારે માવઠું કે વરસાદની શક્યતાઓ નથી, એ આપણે 2 દિવસ પહેલાના વિડીયોમાં પણ કહી ચૂક્યા છે અને અત્યારે પણ કહું છું કે હમણાં આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી. આ વાવાઝોડું બનશે એનાથી ગુજરાતને કોઈ ખતરો નથી, નથી તો આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાત સુધી પહોંચવાનું કે નથી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ થવાનો. એટલે આ વાવાઝોડું ફેંગલ નામનું વાવાઝોડું છે એ બનશે, એ બંગાળની ખાડીની અંદર હશે. એટલે આપણે ભારતથી પૂર્વ દિશાના જે વિસ્તારો છે, રાજ્યો છે, એના ઉપર આની અસર થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. જો કોઈ વાવાઝોડું છે એ જનરલી રીતે અરબ સાગરમાં બનતું હોય તો ચોક્કસથી ગુજરાતે ચેતીને રહેવું જોઈએ, પણ અરબ સાગરની અંદર અત્યારે કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ નથી, એટલે એનાથી કોઈ આપણે ખતરો નથી. બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે તે આપણે અસર કરવાનું નથી અને હમણાં આપણે કોઈ ગુજરાતની અંદર માવઠું કે વરસાદની શક્યતાઓ પણ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હા, એક ચોક્કસથી છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે અને એ માવઠું છે એ આ શિયાળો શરૂ થયા પછીનું પ્રથમ માવઠું ગણાશે. આમ જોવા જઈએ તો એક માવઠું છે એ આપણે થઈ ચૂક્યું છે ને એ માવઠું છે એ આપણે મગફળી ઉપડતી હતી, ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી અને મગફળી ઉપડતી હતી એ વખતે આપણે ઓક્ટોબર મહિનાની અંદર એ વાવાઝોડું જોવા મળ્યું હતું. એ વાવાઝોડું નહીં પણ એ આપણે માવઠું જોવા મળ્યું હતું અને એ માવઠાને કારણે ગુજરાતની અંદર અનેક પ્રકારનું ખેત ઉત્પાદનોની અંદર નુકસાન પણ હતું. પણ અત્યારે હવે આપણે કોઈ માવઠાની શક્યતાઓ 30 નવેમ્બર સુધી નથી અને હવે જે માવઠું થશે એ આપણે ડિસેમ્બર મહિનામાં થશે અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જે માવઠું થાય એ એકદમ છૂટાછવાયું હશે. કોઈ હેવી માવઠું નહીં હોય કે મોટું માવઠું નહીં હોય, પણ છૂટાછવાયું હળવું સામાન્ય ઝાપટાઓ પડે એવું માવઠું થવાનું છે. અને એ માવઠું છે એની અંદર પણ મેઇન કારણ અત્યારે દેખાઈ રહ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી હજુ પણ દક્ષિણ તરફ સક્રિય છે, દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતની અંદર જેવી રીતે મેં આપને પરમ દિવસના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર બર્ફ વરસાદ ચાલુ થઈ ગઈ છે, ત્યાંથી આપણે WD પસાર થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે એક મજબૂત WD પસાર થાય અને એની ટ્રફ છે ગુજરાત સુધી લંબાય તો એને કારણે પણ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં માવઠું સંભવ છે. એટલે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં માવઠું થઈ શકે છે અને એ પણ ખૂબ છૂટા છવાયા વિસ્તારની અંદર અને એકદમ સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ છે. વિશેષ કોઈ માહિતી હશે તો નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આજે આપશો, ધન્યવાદ.